પ્રથમ તો સાહેબ આપ જણાવો કે સાહેબ તમને આ જે હાસ્ય કલા વિશેનો તમને આમ ક્યાંથી એનો પ્રેરણા મળી કે એનું વિશે સાહેબ કહેશો સાહેબ? હવે આમ અનેક વાર હું આ વાત કહી ચુક્યો છું, હા સાહેબ, પણ માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. બરાબર છે, ઈશ્વર દત્ત છે, હા સાહેબ, આ માલિકની મહેરબાની છે. બરાબર છે, એટલે મારા જન્મ સાથે જ મળેલી છે. બરાબર, આ હાસ્ય વૃત્તિ મેં જો કઈ કર્યું હોય તો એટલું જ કે એને અમાનત ગણીને સાચવી છે. બરાબર, વેરી ગુડ, બહુ સરસ. અને એનો લોકોને અસવામાં સદઉપયોગ કર્યો. બરાબર છે. કલ્યાણજીભાઈ ને અહીંયા ઉતરતો, કારણ કે મારા પિતાની જન્મભૂમિ કચ્છ છે. બરાબર છે, કલ્યાણજીભાઈ કચ્છના, એમણે એ સંબંધ જાળ્યો. બે ભાઈઓ, બરાબર છે, આજે આનંદજીભાઈ એવો જ સંબંધ. બરાબર, તો એના બાળ કલાકારોને તૈયાર કરતા, લિટલ આર્ટિસ્ટ. બરાબર છે, લિટલ સ્ટાર્સ બાળકો. વેરી ગુડ. એક વાર કલ્યાણજીભાઈ મને બાળકો સામે બેસાડી. બરાબર, અને મને કે તમે આ બાળકોને સંગીત ઉપર પ્રશ્ન પૂછો. વાહ. નાના બાળકોને કે તમે હાસ્ય ઉપર સાબુદ્દીન ભાઈ ને પૂછો. બરાબર છે. એટલે મેં નાના બાળકોને કીધું કે કોઈ ગંભીર ભાવ તમારે રજૂ કરવો. બરાબર છે. જે કઈ ગીત સંગીત કાવ્ય રજૂ કરો એ ગંભીર હોય, કારણ કે અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ ધી સેડેસ્ટ થોટ્સ. બરાબર છે, એમ પી બી શેલીએ કીધું છે. અને એનું શૈલેન્દ્ર હિન્દીમાં એ સબસે મધુર વ ગીત જિસે હમ દર્દ કે સુરો મેં ગાતે હૈ. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ કરુણ ભાવ રજૂ કરવો હોય તો કયો રાગ પસંદ કરશે? બરાબર છે. પણ એટલા નાના નાના બાળકોએ શિવરંજની, વાહ, કાનિંગડો, આહિર ભૈરવ, વાહ, ભૈરવી, વાહ, ડાયરાના અંતે ભૈરવી તો આવે છે, કરુણ ભાવ એમાં રજૂ થઈ આવા જવાબ હોય તો. વાહ. પછી એ તો ઇંગ્લિશ મીડિયમમાં પાછા ભણેલા, એટલે મને કે વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર? એટલે મેં એટલું જ એને કીધું, માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. નાની એક બેબી સોનાલી, એના માતા પિતા હરિયાણાના પ્રસિદ્ધ સંગીતકાર. બરાબર. પણ દીકરીને કલ્યાણજીભાઈ ને મૂકી ગયા સંગીતની તાલીમમાં. બરાબર. અને એની ઉંમર કરતા એની બુદ્ધિ વધુ હતી. વાહ. એટલે એ નાનકડી દીકરીએ મને એવું કીધું, મેં કીધું સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. બરાબર. તો એ મને કે ઇન અ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. ઈશ્વરની તમને ભેટ છે, પણ તમે જે રીતે રજૂ કરો છો એ તમારી ઈશ્વરને ભેટ. પછી મને એ કહ્યું, એટલે બીબીસી ઉપર મેં આ રજૂઆત કરી. બરાબર છે. ન્યુ જર્સીમાં એક ઇન્ટરવ્યુ હતો, દ્રષ્ટિબેન લીધો, રઘુવીર ચૌધરી. બરાબર. એટલે ઈશ્વર દત્ત છે. બીજું ના, ના, સાચું સાહેબ. તમે આમ તો પ્રથમ તમે સાહેબ જે વનેચન નો વરઘોડો થી તમે આમ સુપ્રસિદ્ધ થયા, એટલે વનેચન ના વરઘોડો વિશે ને થોડીક કઈક દર્શકો ને વાત કરો ને, એના જે હાસ્ય ના જે શરૂઆત 14 મે નવેમ્બર 1969. વેરી ગુડ. એમ્બડીમાં મેં કાર્યક્રમ આપ્યો. બરાબર છે સાહેબ. અને એક પેરોડી રજૂ કરી. પેરોડી એટલે પ્રતિક. બરાબર છે. ગુરુ ગોવિંદ દોનો ખડે લાખો લાગુ પાય, બડીહારી ગુરુ આપની ગોવિંદ દીયો બતાય. વાહ. એટલે આ અધ્યાત્મ વાત છે કબીર સાહેબ. હાસ્યકાર ની વાત હોય તો પત્ની ખડી સસુર ખડે કાકો લાગુ પાય. બરાબર છે. બડીહારી સસુર આપની કન્યા દીયો બિહાય. બરાબર. પ્રતિકાવ્ય થયું. એટલે એક સારા ઘોડા સારા અશ્વાર નું વર્ણન. બરાબર છે. પિંગળજી બાપુએ કર્યું. ગોડાવર્ધી કેશવાળી. બરાબર. જાયદી ખજૂરની પેશી જેવો વાન. વાહ. આણું વળી આવેલ વહુ વાળે હામ હામી લાજ કાઢી એવી કાન વળી. વાહ. અને રમજમ રમજમ ઠમક દઈને કોક નટાવો પટમાં પડે. વાહ વાહ વાહ. એમ ઘોડો આવીને ઉભો રહ્યો. વાહ વાહ. અને ઢાલવા છાતી ફોડી છે, ગજવા ખંભા નીકળ્યા છે. વાહ વાહ. લીંબુની ફાટી જેવી છે, એની રાતી આંખો છે. વાહ. અને જોવાની આંટો લઈ ગઈ છે. વાહ વાહ. એવો વીરભદ્ર જેવો વરરાજો એક એક દિન ઘોડામાંથી સવાર થયો અને ઘોડો ધીરે 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 આગળ આવ્યો. વાહ. ફુલેકો આગળ વધ્યો. વાહ વાહ વાહ. આ પિંગળસિંહ બાપુનું જ નક્ષિક. વેરી ગુડ. વાહ. એટલે મેં ઘોડાનું વર્ણન કર્યું. બરાબર. આ ઘોડામાં આ માયનું એક પણ લક્ષણ નહીં. પાણા માસે ચામડી ચાટી ચોટી ગેલી
બરડો અમથી કરવટ જોઈ, કાશીઓથી ધક્કો ખાવાની જરૂર નહીં. અને એની જગ્યાએ હલે પણ હાલે નહીં, હાલે તો સવારને ઘી ત્યારે ઘણતો આવે. ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ઉભેલો, અને કોઈ સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લેટો, લાઓત્સે, નીત્સે જેવી, પણ ઘોડા અમે બહુ જોઈને આપણને એમ થાય કે આ ઘોડો એમ વિચારે છે માસે બેઠો એ મરવાનું છે. મરવાનું આવું ઘોડાનું માસે હસવાનું. વરરાજાને બેહ્યો બરાબર, પણ સકનમાં લાલ બદલે કોઈ કાળા બૂટ એના સિવડાય, બે આંગળ મોટા રાખ્યા, બે વર્ષ વધુ હાલે. ગાય ચાવી ગયો એવી એની કરટલી વાળી ચોણી, પીળા રંગનો અચકણ, પોપટિયા રંગનો સાફો, ચંદુવા બાપુ એવો કચકાવીને બાંધ્યો કે બે કાન બઠા કર્યા. અને આવ્યો વરરાજો, વળી માસે કલગી, એમાં અમીરભાઈ કર્ણાટકી ની સાપવાળી પાછી કલગીમાં બલ્બ બલ્બ એવી કલગી, કલગીમાં બલ્બ એનો ડટો વરરાજાના ખિસ્સામાં, અને એ વળી લબક ઝબક લબક ઝબક ગાતો આવે. અને આને સુલેમાન પટેલ ભાઈનો ફોટો પડાવવા ગયા તો સુલેમાને કીધું, સુલેમાને અમે એમ કીધું આને નેગેટિવ આપજે, એમાં ધોળો આવશે. એટલે એવો વરરાજો, અને આગળ ફોલેકું હાલ્યું બરાબર છે. અને પછી સ્થાનનું વર્ણન, કારણ કે આ જરોડ ઉપર ફોલેકા હાલે બરાબર છે, એટલે પીપળાનો ઓટો, ઓટો પીપળા છે, એની આ ઓટો અત્યારે જગ્યા છે, છે છે એ જગ્યા એમાં આવરી લીધી બરાબર છે. કે અહીંયા ફોલેકું આવ્યું, પછી બેન્ડ વાજા વાળા માથે ક્લેરોનેટ ઉપર ઇસ્માઇલે વગાડ્યું, વાહ વાહ વાહ, કે દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે, હમ આજે અપની મોત કા સામાન ચલે. અને આમ ગીત વાગ્યું, રામ ઢોળ માસે દાંડીઓ પડી, અને વરરાજો નો ઘોડો મીંડો ગોળ ગોળ ફરો. એટલે કોક કે પૂછ્યું કે આમ કેમ કરે છે, એવો એ કે ક્યાંયથી ન મળ્યો, પછી સરકસ નો લાગ્યો. અત્યારે શો નો ટાઈમ થયો અને બેન્ડ વાજા વાગ્યા બરાબર છે, એટલે ગોળ ગોળ તો એને ફરશે બરાબર. અને હજી એટલી વાર આવતી હતી એમાં પરસોત્તમ મામા, સાચું પાત્ર ભાણંદ હતા, પણ પરસોત્તમ મામા બરાબર મશાલ લઈને ઉભા રહેતા હાંજે બરાબર આવતી વખતે, એ આ મશાલ લઈને ઉભેલા ઘોડો એના માથે ચડી મારી કરી કે આમ કેમ કરે તો કે અલગથી રિંગ માંથી કરે. એટલે એક તો પેરોડી હતી બરાબર છે, પેરોડી. અને આવું પછી શું થયું કે આમ પ્રસંગો આવતા કે એમ ઘણા ઠેકાણે લગ્ન માં ગયો બરાબર છે, જાત જાતના અનુભવ થયા બરાબર છે. એ પછી હું એને સાંકળતો ગયો બરાબર છે, એ વાત વધતી 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 છે 35 મિનિટ સુધી પહોંચી બરાબર છે. અને તેવી તો શું હતું હા સાહેબ કે લોકો મજાક ના આનંદ માણતા બરાબર, સાચી બહુ સાચી વાત. સુલેમાન પટેલે મને કીધું હતું આમાં આપણો ઉમેર ક્યાં બરાબર, ઉમેર ક્યાં, એટલે મેં ઉમેરી દીધો એને. મેં કીધું તે દિવસ સુલેમાન પટેલ વરરાજાના ફોટા પાડતો, એમાંથી એને ગમે પ્રેરણા મળી, જાનવર ના ફોટા ચડી ગયો, સરકારી અમલદારો નિવૃત્ત થાય ને એટલે પાટલું ઢખડા પડી જાય, પછી આમ વન ચડાવી કરે એટલે. અને રાણા સાહેબ ને, મોહન સાહેબ ને, જયકર અશોક કાકા ને, પૂનમચંદ શેઠ ને, દેવ સાહેબ, દેવધર સાહેબ, આ બધા સાચા જ નામ લીધા બરાબર. પણ ઘણો કાકા અમારે ડોક્ટર ઘનશ્યામ રાણા માસ્તર એટલો ઉમેર કે આમંત્રણ હોય કે ન હોય પણ આટલા સંદર હોય હોય. એટલે અને વડીલો મુરુગીઓ બધા હવે બધા આનંદે માંડ્યો બરાબર છે. પછી પાત્રો એમાં ઉમેરાતા થતા થતા સર્જન ની પ્રક્રિયા છે ને એ આખી જુદી જ વાત. જો લેખક
થઈ શકાતું હોત ને તો આ પીએચડી કરનાર લેખક થઈ જાય. બનાલાલ પટેલે કીધું બરાબર, સાચી વાત છે. એટલે વેદનાની સંવેદના અનુભવી અને એ માનવ સ્વભાવ માંથી હશે. બહુ સાચી વાત. અને એમાં વિશ્વવાદી માંથી આવે. અને મારો ઉદ્દેશ એક જ છે, વિશુદ્ધ હાસ્ય. વેરી ગુડ, વેરી ગુડ. આખો પરિવાર આવે, બહેન માણી હતી, બરાબર છે. એવું સર્જન કરું અને એને રજૂ કરું, બરાબર છે. એની અરે જીવતરની વાતો વણી લે. વાહ, બરાબર છે. અત્યાર સુધી હાસ્યનું એવું હતું, હાસ્યમાં કોઈ કરુણ પ્રસંગ નતા રજૂ કર્યો. બરાબર છે. પણ કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન. બહુ સાચી વાત. વાહ વાહ. સર્વાન્ટિસ હોય કે માર્ક ટ્વેન હોય કે ચાર્લી ચેપ્લિન હોય, બરાબર, બોબ હોય, કઈ ગમે હોય, બરાબર. પણ જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, ધનસુખલાલ મહેતા છે ને, એને અમે બધા નામનો હાસ્યરસિક ગ્રંથ લખ્યો. બરાબર. સારા હાસ્યકાર બે. અને જ્યોતિન્દ્ર દવે તો વર્ષો પહેલા મારો કાર્યક્રમ સાંભળ્યો, બહુ રાજી થયા. બરાબર. મને એને મોરબીના નાતે એક સલાહ આપેલી, બરાબર, કે લખવાનું શરૂ કરો. વાહ 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 વાહ. જો તમે નહીં લખો, બરાબર છે, તમારો વિકાસ નહીં થાય. વાહ વાહ. તમારી વાતો એ નહીં રહેશે, કામ બદલતા બદલતા, બરાબર. અને હરિન્દ્રભાઈ નો, વસંતભાઈ નો આગ્રહ તમે લખવાની શરૂઆત કરી, બરાબર છે. અને 13 પુસ્તકો લખાઈ ગયા છે. વાહ વાહ વાહ. 14મું અત્યારે પ્રેસમાં છે. વાહ વાહ.